સુરતના વેડ રોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠીની ઓફિસમાં 7-1 જેટલા અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. હાર્દિક અને સૂર્યાની સામસામે હુમલો કર્યો છે. પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કાંઈક બાબતે ઝઘડો સર્જાયો હોઈ શકે અને બાદમાં સામસામે હુમલો કર્યો હતો, જેમાં ચપ્પુના ઘાથી એકબીજાના મોત નીપજ્યા હતા. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એક સમયના બંને મિત્રો સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈક બાબતે વાત વણસી હતી, તેમાં બંનેએ સામસામે હુમલો કર્યો હતો. બંનેના સારવાર દરમિયાન મોત થયા હતા. હાલ બનાવના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઈ ગેંગ વોર નહીં, પરંતુ બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, તેમ પોલીસ ખાતા તરફથી જાણવા મળી રહ્યું છે. કતારગામ વેડોળ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગ વોર ને લઈને ચર્ચામાં આવતો રહ્યો હતો. માથાભારે મનુ ડાહિયા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા. દરમિયાન મનુ ડાહિયાની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે થોડા દિવસો પૂર્વે સૂર્યા મરાઠીને મનુ ડાહિયા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના 5 દિવસમાં જ વેડ રોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો. દરમિયાન 7 જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા, તલવાર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની બેઠેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામસામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બંનેના મોત નીપજ્યા હતા. ત્યારબાદ સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કતારગામ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. એક વખતના જમણા હાથ હાર્દિકનું પણ મોત નીપજ્યું હતું. સૂર્યા મરાઠી મનુ ડાહિયા હત્યામાં આરોપી હતો. 17 એપ્રિલ 2017 રોજ કતારગામ ખાતે મનુ ડાહિયા જ્યારે દાઢી કરાવવા ગયો હતો ત્યારે તેની ગોળી મારીને હત્યા કરાઈ હતી. નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના 7 આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લિંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની ધરપકડ કરી હતી. સેશન કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 5 ફેબ્રુઆરી 2020 રોજ સેશન કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો, જેથી 5 દિવસ પહેલા જ લાજપોર જેલમાંથી સૂર્યા મરાઠી બહાર આવ્યો હતો. હુમલાખોરો સૂર્યા મરાઠીની ઓફિસમાં ગયા, ચપ્પુ અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે પ્રવેશ્યા, તે સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે. 7-1 હુમલાખોરો ઓફિસમાં આવ્યા ત્યારે સૂર્યાના માણસો ખુરશીમાં આરામ ફરમાવતા હોય તે રીતે બેસી રહ્યા હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે. સૂત્રોના મતે આ હુમલો પૂર્વ આયોજિત હતો અને તેમાં સૂર્યા મરાઠીના માણસોએ દગો કર્યો અથવા તો સામે હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૂર્યાની હત્યા બાદ રસ્તા પરથી એક ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે ચપ્પુ કબજે લઈને તેના પરથી નિશાન મેળવીને તેના પુરાવા તરીકે રાખી આગળની તપાસ હાથ ધરી છે. વેડ રોડ ત્રિભુવન સોસાયટીના નાકે ઓમ સાંઈ પાર્ક નામની ઓફિસ ધરાવતા સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી. હાર્દિક અને સૂર્યાની હત્યાની જાણ આસપાસના વિસ્તારમાં થતા દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. આજે લગભગ 1:15 વાગે સૂર્યા મરાઠીના ઘરે હાર્દિક પટેલ નામના ઈસમે એના કેટલાક સાથીઓ સાથે આવીને એસોલ્ટ કરેલો છે. છરીથી સિરિયસ ઇન્જરી કરેલું છે અને અંદર સૂર્યા મરાઠીએ પણ સામે હાર્દિક પટેલ ઉપર એસોલ્ટ કર્યો હતો, એટલે બંને સામસામે એસોલ્ટ થયો છે અને ગંભીર ઇજાઓ થઈ છે અને બંને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા. થોડી વાર પહેલાં અત્યારે મેસેજ મળ્યા છે પ્રમાણે બંનેના ડેથ થઈ ગયા છે. પોલીસે આ અંગે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે. હવે ઇન્વેસ્ટિગેશનમાં એની સ્પષ્ટતા થશે ખરેખર એનું શું કયા કારણોસર આ લોકોને માથાકૂટ થઈ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.